સોશિયલ મીડિયામાં દારૂની ડિલિવરીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને સુરત પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા. તો વાયરલ વિડીયો લઈને ઉમરા પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ દારૂની ડિલિવરી કરનારોને ઝડપી પાડ્યા છે. સુરત શહેર પોલીસ હાલ પેટ્રોલિંગ તેને વધારી દીધું છે. તો બીજી તરફ ગુનેગારો અને ખાસ કરીને બુટલેગરો દારૂની હેરાફેરી કરવામાં અવનવા ગતકડા અજમાવતા હોય છે, ત્યારે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં દારૂની ડિલિવરી કરનારો દેખાયા હતા, જેને લઈને સુરત પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલ ઉભા થયા હતા. તો બીજી તરફ આ વાયરલ વિડીયો લઈને ઉમરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને દારૂની ડિલિવરી ઉમરા પોલીસ પથકની હદમાં આદર્શ પછાત વર્ગ સોસાયટી પાસેની હોવાનું બહાર આવતા તપાસ કરી દારૂની ડિલિવરી કરનાર નાનપુરા માછીવાડ ખાતે રહેતા કપિલ જેઠાલાલ પટેલ અને ઘોડધોર રોડ આદર્શ પછાત વર્ગ સોસાયટીના મોહિત મહેશ પટેલ હોવાનું બહાર આવતા જ પોલીસે બંનેને ઝડપી પાડી તેવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેઓ પાછળથી ઇકો, મોટરકાર, મોપેડ, દારૂની બોટલો મળી કુલ 2,52,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો ઝડપાયેલોમાં કપિલ જેઠાલાલ પટેલ અગાઉ પણ અઠવાને ઉમરા પોલીસના હાથે દારૂના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. બ્યુરો રિપોર્ટ, ZTN ન્યૂઝ.